अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। मखदूम एजुकेशन सोसाइटी, मखदूम हाई सेकेंडरी स्कूल मोड़ासा, शाळाना तमाम विद्यार्थी भाई बहनों अने तेमना वालीओ ने आवकारू छू, याद करू छू। विद्यार्थी मित्रों, शाळा तमने खूब याद आती हशे। अने हाँ, संस्था परिवार ना तमारा शिक्षक भाई बहनों पण तमने खूब याद करे छे। संजोगो अने परिस्थिति ने ध्यान में राखी अने सरकार ने गाइडलाइन प्रमाणे आपणे सलामती थी शिक्षण ए घरे रही अने आपणे विविध माध्यमों द्वारा शिक्षण मेळवी रह्या छीए, भणी रह्या छीए। अलग अलग वर्गोना आपणे व्हाट्सअप ग्रुप पण बनावेला छे अने धोरण 9 થી 12 ના આપણી શાળામાં 19 વર્ગો છે અને એ તમામ વર્ગોમાં શાળાના વિવિધ વિષય શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકરણોના આપણે વિડીયો બનાવી માસવાર આયોજન પ્રમાણે મોબાઈલના માધ્યમથી તમારા સુધી પહોંચાડ્યા છે। એનો હોમવર્ક પણ તમે વોટ્સએપના માધ્યમથી અમારા સુધી પહોંચાડો છો। શિક્ષણ વિભાગ દ્વારા, સરકાર દ્વારા લેવામાં આવતી એકમ કસોટીઓમાં પણ તમે ઉત્સાહપૂર્વક ભાગ લો છો અને જે દિવસે કે જે તારીખે એ નોટબુકો શાળામાં જમા કરાવવાની હોય છે, જે તમે કરાવો છો અને પરત લઈ જાઓ છો, તો એવી જ રીતે ફરીથી સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા તૃતીય એકમ કસોટીનું, ત્રીજી એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે અને એ 26 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી, 30/9/2020 સુધીમાં ફરીથી ધોરણ 9 અને ધોરણ 10 એની તૃતીય એકમ કસોટી લેવામાં આવશે। એનું ટાઈમ ટેબલ ધોરણ 9માંના અને ધોરણ 10માંના તમામ વર્ગોમાં આપણે પહોંચાડી દીધું છે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓ મહેનત કરે અને એ કસોટીને ખૂબ સ્વયંપૂર્વક, સ્વયંશિસ્તપૂર્વક, ઈમાનદારીપૂર્વક માતા પિતાની દેખરેખ નીચે એ કસોટી આપે। વિદ્યાર્થી મિત્રો, મખદૂમ એજ્યુકેશન સોસાયટી, મખદૂમ હાઈસ્કૂલના તમામ શિક્ષકો એ આપ સૌની ફિકર કરે છે અને અલગ અલગ વિષયના પ્રકરણો પ્રમાણે વિડીયો બનાવી એ તમારા સુધી મોકલાવે છે અને એની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ઉત્તમ પ્રકારને જે હોમ લર્નિંગ છે એના વિડીયો પણ તમારા સુધી પહોંચાડીએ છીએ। વર્ચ્યુઅલ ક્લાસના જે વિડીયો છે એ પણ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અને તમે એ પ્રમાણે એ શિક્ષણ મેળવતા હશો અને ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 એ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને એક વાત આજે હું કહીશ કે બોર્ડની પરીક્ષા આવવાની છે એમ આપણે માની લઈશું અને માર્ચ 2021ની અંદર જે બોર્ડની પરીક્ષા આપણે આપીશું એની તૈયારી કરવા માટે આપણી પાસે ખૂબ ઘણો લાંબો સમય છે। ઘરે રહી અને આપણે ધોરણ 10 અને ધોરણ 12ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની મહેનત કરે, સમયનો સદુપયોગ કરે, સમયને સમજે, સમયની કિંમતને સમજે અને ખૂબ સારી રીતે મહેનત કરે તાકી આવનારી બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ સારી રીતે સફળ થઈ શકો। સરકારનો અને સંસ્થાનો પણ આશય એ જ છે કે દર માસના અંતે આ એકમ કસોટી એટલા માટે લેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ઘરે બેસી અને સરકાર દ્વારા મોકલવામાં આવતા હોમ લર્નિંગના વિડીયો અને વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા અને શાળાના વિડીયો દ્વારા બાળકો સારી રીતે ભણે, સારી રીતે મહેનત કરે અને આ એકમ કસોટી આપી એનું એ રિવિઝન કરે અને એકમ કસોટી આપ્યા પછી જે પ્રશ્નો ન આવડે એને આપણે ફરીથી લખી, વાંચી, પુનરાવર્તન કરી અને આપણે એની ખૂબ સારી મહેનત કરીએ। વિદ્યાર્થી મિત્રો, એક બીજી વાત પણ તમને સરસ કહું છું કે મખદૂમ એજ્યુકેશન સોસાયટી,
અને શાળા દ્વારા પણ આપણે મગદુમ એપ્લિકેશન બનાવી છે. એ એટલા માટે બનાવી છે કે હોમ લર્નિંગના વિડીયો કે વર્ચ્યુઅલ ક્લાસના વિડીયો રોજના રોજ પ્રકરણ પ્રમાણે મૂકવામાં આવે છે. પણ તમારે જ્યારે ફરીથી જોવા હોય, ફરીથી એનું રિવિઝન કરવું હોય, તો એ રિવિઝન થઈ શકે. ફરીથી એ પ્રકરણો તમે જોઈ શકો, એના દ્વારા તમે તમારા જે તે ચેપ્ટર્સ છે, જે તે પોઈન્ટ કે જે ટોપિક છે, એને તમે સારી રીતે ફરીથી તમે એનું દૃઢીકરણ, એનું પુનરાવર્તન કરી શકો. એટલા માટે આપણે સંસ્થા દ્વારા અને સંસ્થાના ક્લાર્ક દ્વારા અમારી શાળામાં મગદુમ ચેનલ ચાલે છે અને મગદુમ એપ્લિકેશનની અંદર વંદે ગુજરાત ચેનલ દ્વારા જે વિડીયો આવે છે કે વર્ચ્યુઅલ ક્લાસના જે વિડીયો છે કે શાળાએ બનાવેલા વિવિધ વિષયના વિડીયો છે, એ આપણે એમાં મૂકેલા છે. એટલે તમે ગમે ત્યારે ફરીથી પણ ખૂબ શાંતિથી જોઈ શકો, ખૂબ સારી રીતે ભણી શકો. અને હા, એ મગદુમ ચેનલ કે મગદુમ એપ્લિકેશન જ્યારે તમે જુઓ છો ત્યારે તમામ વિદ્યાર્થીઓને એ ખાસ જણાવવાનું કે તમે તમારા એમાં રિવ્યૂ લખી શકો છો અને ખૂબ સારી રીતે આપણે એની મહેનત કરીશું. અને હા, મોબાઈલનો ખાસ સદુપયોગ કરીશું, મોબાઈલનો દુરુપયોગ ન થાય. માતા પિતાની હાજરીમાં જ આપણે મોબાઈલનો ઉપયોગ કરીશું અને જે તૃતીય એકમ કસોટી જે લેવાની છે એ મમ્મી અને પપ્પાની હાજરીમાં આપણે એ પરીક્ષા ઈમાનદારીપૂર્વક આપીશું. અને 5/10/2020 સુધી એ આપણે વિષયની અલગ બનાવેલી નોટોમાં એ જવાબો લખી અને આપણે શાળામાં ફરીથી જમા કરાવીશું. અને તમારી નોટો જે આ શાળામાં જમા છે એ પણ વાલીઓ આવીને પરત લઈ પણ જશે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ આપણે કેવી રીતે સરળ ભાષામાં જવાબો લખી શકીએ, એમાં ઇતિહાસ અને ભૂગોળ આ બે વિષયમાં અલગ અલગ પ્રકરણોના જે પ્રશ્નો છે, 4 માર્ક્સના પૂછાય કે 2 માર્ક્સના પૂછાય કે 3 માર્ક્સના પૂછાય, એ પ્રશ્નોના જવાબો સરળ ભાષામાં ઉત્તર વહીમાં કેવી રીતે લખવા, એ અહીંયા મેં બનાવેલા છે. અને એ ધોરણ 10માંના અલગ અલગ વર્ગોના ગ્રુપોમાં આપણે એ પ્રશ્નોના જવાબો સાથેનું જે પેમ્પલેટ છે એ આપણે મૂકીશું. ફરીથી તમામ વિદ્યાર્થીઓ, તૃતીય એકમ કસોટી જે 26 તારીખ શનિવારથી શરૂ થાય છે, એની સારી રીતે મહેનત કરજો. અને આપણે એકમ કસોટી સારી રીતે ઘરે બેસીને આપીશું અને શાળા જ્યારે તમને આદેશ આપે ત્યારે આપણે એ નોટો જમા કરાવીશું. અને વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ મેટ્રિક, પ્રી મેટ્રિક અને મૌલાના આઝાદ એના જે શિષ્યવૃત્તિના ફોર્મ આપણે અહીંયા ભરવાની કામગીરી ચાલુ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓએ એ પોતાના આધાર પુરાવાના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. જે પણ વિદ્યાર્થીના બાકી હોય એ પણ શાળામાં આવી અને સવારે 9 થી 11:30 વાગ્યા સુધી આપીને જમા કરાવી જાય. ફરીથી અલ્લાહને એ દુઆ કરું છું કે અલ્લાહ આપણને સૌને સલામત રાખે અને આપણે કામયાબ થઈએ.